ભાર્ગવ ભાઈ પૂજાબેનની જેમ એક્સિડન્ટ કરીને આવ્યા છે. બતાવો તો ભાઈ, તમારો ટાંગો બતાવો તો ભાઈ. આ જો ભાર્ગવ ભાઈ એક્સિડન્ટ કરીને આવ્યા છે. મન કે દુખે છે કે માયર માં તો ફરી હે. મેં એક થપ્પડ માર્યો તો મન કે દુખે કે મને મારે હું. ગુડ મોર્નિંગ તો કર. ગુડ મોર્નિંગ. હારું ગુડ મોર્નિંગ કર્યું. બોલ તો ખરા, કેમ પડ્યો? કેમ પડ્યો કે ગઈ જ ના કે કેમ પડ્યો? પડી ગયો જોરથી બોલ ના ખાય બાકી મારી ખબર નહીં હું થયું. પછી ગાડી આખા ના કર્યો પછી લઈને આવતો ગાડી અને આ અત્યારે છાનો મોનો બેઠો હોય અત્યારે કેમ કે એ વાંકમાં અત્યારે ફૂલ બાકી અડવાઈ નો દેખા વાલી ગઈ સુ નાની હતી તો નાનો નો ઉડારી લી આમ આમે ઉપર કરતી આમ ચોટલી આ મને મમ્મી કહી દેતા તો આવડો હે મને બહુ હેરાન કરતો ને ભાઈ વાડ ખેતો ને કે એમ જ કે નારિયેલી મને એમ કે કેમ તો બહુ ખીચ ચડતી તો ચમકડી કેવી બાતી હું કે બાતી વાડ કેવો મને હા હેરાન બહુ કરતો બહુ હેરાન કરતો વોઈચ માં નથી વાડ હા બાપા તો પાછળ મારી બાલિન જમકુડી કે તો ગાઈસ બાલિન બધા જમકુડી ગયો ના હવે નારિયેલી જમકુડી સરસ લ્યો તો હું છું પૂજા અને હું આવી છું વ્લોગમાં. તો પિંકુએ મને અત્યારે તૈયાર થઈ છે કારણ કે એને પ્રમોશન કરવાનું અને એને પ્રમોશન મારે કરી દેવાનું. તો પિંકુએ મને કીધું કે તું થોડોક વ્લોગ ઉતાર. તો ઝાઝા ટાઈમ પછી હું વ્લોગમાં આવી. કેમ છો બધા? હું એકચ્યુઅલી હમણાં અમદાવાદ ગઈ હતી ને એટલે પિંકુ અહીંયા કા જો હે. હા ગાઈસ, તમારે તમને એ કહેવાનું હતું કે મારી ચેનલ તમે કદાચ જોઈ હશે. એમાં મેં બે વ્લોગ મૂક્યા છે અને 4-5 શોર્ટ્સ મૂક્યા છે. તો ગાઈસ તમે મને કહો કે હું તમને કેવો ગમે, કે હું કેવી રીતે કેવો વ્લોગ ઉતારું કે ચેલેન્જ ઉતારું, કે તમે મને એ કહો, મને સજેસ્ટ કરો, તો હું એ મારી ચેનલમાં ઉતારીશ. કંઈક મસ્ત, કંઈક યુનિક, કંઈક અલગ. આપણા ડેલી વ્લોગમાં તો હું આવી જ,
પણ ઈ વ્લોગમાં કંઈક આપણે અલગ કરશું કે તમને એવું ગમે એવું. એટલે અત્યારે હું જો આ બુક ને પેન લઈને બેઠી હતી, હું કંઈક લખું કંઈક લખું, એટલે મેં એ લખ્યું કે મારે તેલુગુની વસ્તુ ઘટે એ બધી મેં પહેલાં લખી નાખી. પછી મેં વિચાર્યું કે કંઈક વિડીયો માટે નવું લખું, પણ મને કાંઈ આઈડિયા જ ના આવ્યો. એટલે પછી મેં તમને પૂછ્યું, તો તમે એવા મને કહો કે હું મારી ચેનલમાં કંઈક શું મસ્ત એવું કંઈક યુનિક કંઈક નવું કરું જે તમને ગમે અને મને પણ મજા આવે. આપણે એમાં રેગ્યુલર તો વ્લોગ મૂકી ના શકીએ, કારણ કે આપણે આ ડેલી વ્લોગ મૂકતા હોય એમાં હું મૂકી, પણ તમે કહો છો મને એટલે મને હું વાટ જ જોઉં છું કે હું ઉતારું હું ઉતારું. પણ મને કહો એટલે પછી હું કંઈક વિચારું અને મારી પાસે એવો ટાઈમ કંઈક મસ્ત એવો રહી અને પછી બહુ મસ્ત વ્લોગ બનાવીએ આપણે, એટલે એમાં પણ આપણે કન્ટિન્યુ થઈ જવું બરાબર. મારી પાસે ડાયરી ગઈ છે જોજો, સિમેન્ટવાળાની અલ્ટ્રાટેક સિમેન્ટવાળી ડાયરી છે મારી પાસે. ગાઈઝ મારે કોઈ ડાયરી બી નહીં લઈ દેતા, મને ડાયરી લઈ દીધી, પણ મેં ડાયરી શું કરવા રહી હતી મને નથી ખબર. પિંકુ મને ખબર યુનિકોર્નની લઈ દીધી હતી, મેં તમને બતાવી હતી હું જ્યારે કવિતાના લગ્નમાં જતો હતો ત્યારે. આ ખાલી આ કેટલામાં લખવાની મજા આવે, કેટલા બોરિંગ થાય ને ઉનાળામાં, તો ગરમી લાગે પ્લસમાં અને કંઈ આળસ જ આવે છે મને. મને એમ નહોતું શિયાળામાં કે શિયાળામાં આળસ આવે આળસ આવે, કંઈક ઉનાળો આવે તો કંઈક કામ કરી શકીએ, તો મને તો ઉનાળામાં આળસ જ આવે, મને તો નીંદર જ આવે. અને મેં કાલ રાતે અમે શું કહેવાય કંઈક વધારે જગાઈ ગયું તો મેં પાછી સોડા પીધી હશે, તો મારે માથું દુખો મળ્યું, માથું દુખો મળ્યું તો મને શરદી થઈ ગયું. તો મને ઊંઘ ઉતરી રહી, કેટલા વાગે હતી 3 વાગ્યા સુધી ઉતરી, એટલે ઉઠી હતી સવારે, હું સવાર 10 વાગે ઉઠી ગઈ હતી, બ્રશ બ્રશ કરીને ઘડી ઘડી બેઠી, નાસ્તો બાસ્તો કર્યો, તો મમ્મી કે શરદી થઈ ગઈ તો હું ભૂઈ ગઈ, મને તો ખબર નહીં હતી મને શરદી હતી, મમ્મી કીધું પછી પણ ખબર પડી. તો ગાઈઝ કંઈક કહો મને હું શું વિડીયો ઉતારું, મને રીલ્સનું કંઈક સજેસ્ટ કરું કેવી રીતે રીલ્સ બનાવું. જો હું ડાયલોગવાળી રીલ્સ બનાવું તમને ગમતી હોય તો હું ડાયલોગવાળી રીલ્સ બનાવીશ, એન્ડ જો બીજી કાંઈ કન્ટેન્ટવાળી બનાવવાની તો આપણે ગોતશું મારા કન્ટેન્ટમાં. પિંકુ મને એમ કહે છે કે મારા કન્ટેન્ટમાં હું વિડીયો બનાવું, તો હવે આપણે એના વિશે પણ કંઈક વિચારીએ અને કંઈક કરીએ એમાં. તો આ જો બીટીએસની પેન મેલ મને પછી લઈ દીધી છે. એમ એવું હતું કે તમે લેવા ગયા ને બુક્સને ગિફ્ટને લેવા જતા હતા, હવે તો મને તરત ત્યાં દેખાઈ ગઈ પ્લસમાં, એ લોકોએ મને ડાયરી પણ ફ્રીમાં આપી છે. જો હા જો 7 કોરિયન બોયન્ડ છે અને પાછળ લખ્યું છે BTS. આમાં પણ હું લખું છો નાની ડાયરી. તો ગાઈસ શું કેવું છે તમારું નવીનમાં, કાંઈ કેવો છે વરસાદ પાણી, સોરી કેવો છે તડકો, તમારે ત્યાં તડકો કેવો છે અને તમે ક્યાંથી આવો છો, તમારા ગામનું નામ લખજો જરાક, મારે જાણવું છે કે ક્યાં ક્યાંથી જોઈ છે આપણા બ્લોગ. હે પિંકુ હું એમ કહું છું ગાઈસ જ્યાં 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 ના હે એને બધે ગામના નામ ને સિટીના નામ લખો ને આપણે નહીં ખબર પડે કેટલીક જગ્યાએથી આપણા બ્લોગ જોવે, કાં કાં છે અમારે બ્લોગ દેખી જાઓ. એ હે ચાર્જિંગ તો ઘણું છે, પણ હું કહું કે તારે પ્રમોશન કરવાનું છે, ચાલો તો આપણે પિંકુભાઈને પ્રમોશન કરી દઈએ. પિંકુભાઈને શેનું પ્રમોશન કરવાનું, પિંકુ શેનું પ્રમોશન કરવાનું, શેનું કામ ઘણું છે તો ચાલો એ કરીએ અને એના BTS પણ બતાવીએ તમને કે શું શું થઈ રહ્યું છે. ઓકે રેડી, ઓકે ચાલીએ. ગમે એટલી આઈસ્ક્રીમ હું ખાઈ લ્યો, મેંગો ડોલી ખાઈ લ્યો, ગમે એ ખાઈ લ્યો, પણ આ રૂપિયા જેવી પેપ્સીની મજા આવે ને, આ 2 રૂપિયાની જેવી લચ્છીની મજા આવે ને, એવી બીજા કેમાંય નો આવે. ઉભો હવે મારે બીજા એક વિડીયો બનાવવાનો છે ટ્રેડિંગના બેટિંગના એના, તો એ બનાવું છું. અને આ ડ્રેસની પ્રાઇસ છે 197 રૂપિયા, 197, અને આ મેં લીધો છે મીશોમાંથી. જો તમારે લેવો હોય તો હું નાખી દઈશ, ચાલો ઓર્ડર આઈડી, અને તમે બી લઈ શકો છો 197 રૂપિયામાં. હું બહુ મોંઘા કપડાં નથી પહેરતી, હું ક્યારેક ક્રોમોમાં જતી હોય તો 1-2 ટી-શર્ટ લઈ લઉં છું, બહુ મોંઘા કપડાં પહેરતી, હું બહુ સસ્તા કપડાં પહેરું છું, એટલે જેમ બને એમ સસ્તા કપડાં પહેરવાના અને પૈસા બચાવવાના, ટૂંકમાં બીજું કાંઈ નથી. બાકી હું લઈ શકું છું એવું નથી કે હું નથી લઈ શકતી કપડાં, પણ હું બહુ ઓછી ટ્રાય કરું છું, કેમકે મારા કપડાં હું બહુ ઓછા યુઝ કરું છું. જેમ કે મેં આ પહેર્યા હોય તો હું 4-5 વખત મેક્સિમમ પહેરલો, પછી મારી બેન પહેરે,
પછી હું નાય પહેરું, કેમ કે પછી એકમાં વિડીયો બની ગયો હોય તો હું એકને કપડામાં વિડીયો બનાવો તો કમેન્ટ કરે કે એકને કપડામાં વિડીયો બનાવે છે, બીજા કપડાં નથી. એટલે એના માટે હું સસ્તા કપડાં લઉં છું અને એને ચાર પાંચ વખત પહેરું છું. એટલે સસ્તા કપડામાં ક્વોલિટી એટલી બધી ન સારી હોય, થોડુંક આમાં જો આ જે ઓરિજિનલ છે એ 700-800 આવે તો એની અંદર ઘેર વધારે, પણ આમાં ઘેર નથી. સો તમે બી ટ્રાય કરો કે ઓછા પૈસાના પૈસામાં ઓછા ખર્ચા કરો, કેમકે તમે એટલા બધા પહેરવાના નથી ને તમે એક વખત તમે ગમે એ કપડાંથી બોર થઈ જવાના છો. તો ટ્રાય કરો કે તમે સસ્તા કપડાં લ્યો અને મીશોમાં બહુ સારા કપડાં મળે સસ્તા ભાવે. થોડા ગોતવા પડે, ગોતો અને લ્યો. બધી છોકરીઓને નિવેદન છે, છોકરાઓને બી કહું છું કે બહુ સારા મળે છે એની અંદર. હું પ્રમોશન નથી કરતી, પૈસા થાય પણ મને પણ પ્રમોશન ના, પણ હું તમને ખાલી કહું છું કે મેં લીધું છે તો તમે બી લો એમ, સસ્તા ભાવે લો. ગાઈસ હાઈ, હેલો. સો કંઈ નહીં, હું બસ વિચારતી હતી અને વિચારતા મેં જમવાનું બનાવીને બેઠી હતી. શાક બનને એકું છે, પૂજા રોટલી બનાવે છે અને હું થોડાક ટેન્શન્સમાં છું હમણાં, ઘણા બધા ટેન્શનમાં છું. અને તમે જોઈ શકો છો મારું વજન બી ઉતરી ગયું. તમને ક્યારે ખબર, હું રોજ તમને બ્લોગમાં જોવા મળતી એટલે તમને એમ લાગે છે કે દીદીને કંઈ ટેન્શન નથી, પણ દીદીના ડાર્ક સર્કલ જોઉં, દીદીને જેટલા ટેન્શન છે એટલા કોઈ નથી. સો અત્યારે તમને ખબર છે કે હું એક રેન્ટેડ હાઉસ ગોતું છું ફોર માય ફેમિલી ઓલ્સો, એન્ડ મારે મારા કામ માટે સ્પેશિયલી બીજું ઘર ગોતવાની જરૂર છે. કેમ કે હું આ રૂમની અંદર, કેમ કે આ રૂમ મારા માટે અત્યારે નાનો પડે છે. મારા કપડાં, મારી જે વસ્તુઓ છે, મારા જે કપડાં છે, મારું જે ફૂટવેર કલેક્શન છે, આ બધી વસ્તુ આ અહીંયા પોસિબલ નથી થઈ રહી કે હું સરખી રીતે સ્ટોરેજ કરું. અને અત્યારે મને ઇમરજન્સીમાં ઘરની જરૂર છે, કેમ કે મારો કોન્ટેન્ટ અટકી ગયો છે. જેમ હું બીજી ચેનલમાં વર્ક કરવા માગું છું, જે મેં પ્રોડક્ટિવ ટાઈમ ટેબલ બનાવ્યું છે, જેની અંદર હું બધું મારું કામ પ્રોફેશનલી રીતે કરવા માગું છું અને એ બધું કામ સરખી રીતે થાય અને મતલબ કન્ટિન્યુઅસલી થાય અને ક્યાંય સ્ટોપ ના થાય, કોઈ રીઝનના લીધે સ્ટોપ ના થાય. એના માટે હું આખું રિનોવેશન કરું એટલા પૈસા મારી પાસે નથી અત્યારે. તમે મને કહો છો કે દીદી ઉપર માળ બનાવી નાખો, ઉપર ઘર બનાવી નાખો, આ બધું કરવા માટે મારી પાસે પૈસા નથી. મેં મારી કાર લીધી, ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એમાંથી, અને અત્યારે મારી પાસે કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કે હું ઉપર ઘર બનાવી શકું. અને ખર્ચો ઘણો બધો આવી જાય છે, એના કરતાં હું બીજું ઘર લઈ લઉં ઉપર ઘર બનાવવા કરતાં. તો અત્યારે થોડોક ટાઈમ માટે હું રેન્ટ ઉપર હાઉસ ગોતું છું, પછી હું થોડોક ઇન્વેસ્ટ કરી લઈશ, પછી ઘર લેશું, આપણે ઘર બી લેશું. પણ અત્યારે એટલા પૈસા નથી અને અત્યારે ઇન્કમ ઓફ સોર્સ બહુ ઓછા છે તમને ફ્રેન્કલી કહું તો. અને એટલું માર્કેટમાં કામ નથી અત્યારે. તમે તમારું કામ કરો છો, મારું કામ કરું છું, મારું કામ આ છે અને અત્યારે કામ નથી. અને એટલા માટે જ કામને મારે વધારે લઈ આવવા માટે અને મારા લોકો સાથે પહોંચવા માટે અને કોન્ટેન્ટ ડેઈલી અપલોડ કરવા માટે, જેમ કે અત્યારે નથી થઈ રહ્યું કંઈ જે મારે કોન્ટેન્ટ બનાવવો છે. તો હા, બંધ કરી દેજે, જોજે રસો વધારે ના રાખતી. તો જે કરવા માંગુ છું એના માટે મારે એક અલગથી રૂમ જોઈએ છે, અલગથી ક્લોઝેટ બનાવવું છે મારે, મતલબ મેકઅપ સ્ટુડિયો જેવું બનાવવું છે. હું અહીંયા નહીં કરી શકું. અહીંયા મેં ઘણી બધી ટ્રાય કરી, અહીંયા મેં બનાવ્યું છે, આ બધું કર્યું છે, પણ જે મેસ્ડઅપ થાય છે રૂમ રોજ જે મેસ્ડઅપ થાય છે એવું નથી કરી શકતી. સો એક વાત મને બહુ ખટકે છે અને એ વાત મને જરાય નથી પસંદ આવતી. આટલું ફેમસ હોવાનું, આટલું નામ કમાવાનું કંઈ ફાયદાકારક નથી. લાસ્ટમાં તમને લોકો કાસ્ટથી જજ કરે છે. તો ઘણા એવા પ્લેસ છે જૂનાગઢમાં જે હાઈફાઈ સોસાયટી છે, હારી સોસાયટી છે, બહુ સારી રીતે રેન્ટ છે એના, 10-10 હજાર રૂપિયા રેન્ટ છે અને હું દેવા બી તૈયાર છું, પણ લાસ્ટમાં કાસ્ટ નડે છે. અને પ્લીઝ બહાર જાન, લાસ્ટમાં કાસ્ટ નડે છે, કેમ કે એ લોકો અમારી કાસ્ટના એપાર્ટમેન્ટ રેન્ટ ઉપર નથી આપી શકતા. અને આ જે મેન્ટાલિટી છે ને, જે લોકો કહે છે અમે કાસ્ટમાં નથી માનતા, અમારા માટે બધા સમાન છે, આમ છે તેમ છે, ફલાણું છે, ઢીકડું છે, પૂછડું છે, એ લોકો જ આવું કરે છે. મેં ઘણા લોકો નોટિસ કર્યા છે, ઘણા લોકો એમ કહે છે અમે તો આવું નથી માનતા, અમે તો આવું નથી કરતા, અમે બહુ સાંભળ્યું છે. અને લાસ્ટમાં એ લોકો જ, એ જે લોકો હોય ને, એ જ ભેદભાવ કરતા હોય છે. તમારા ભેદભાવ કરવાથી ઘંટો ફેર નથી પડતો. જે લોકો કરે છે એ ઓળખે બી છે. વાત એવી છે કે એ લોકો આપણે ઓળખે બી છે, આપણા ફેન બી છે. એક જગ્યાએ રેન્ટ ઉપર હાઉસ રાખ્યું એક ટીમ મેમ્બરે,
તો એ લોકોને ઓળખતા હતા, એની સાથે મતલબ વાત કરી કે અમે તમને ઓળખીએ છીએ, અમે તમારા વિડીયોઝ જોયા છીએ. એન્ડ પછી એ લોકોએ કીધું કે સોરી, અમે તમને એપાર્ટમેન્ટ નહીં આપી શકીએ, એ તમને ઓળખે બી છે, તમારી સાથે તમારા વિડીયોઝ બી જોઈ છે. એટલે જે વિડીયોઝ જોતા હોય એને કહું છું કે તમારા ના દેવાથી ઘંટોય ફેર નથી પડતો. અને આ જેટલા લોકો કરે છે ને, જરાક તમારા અંદર ઝાંકીને જોવ કે માણસ છે ને તમારી અંદર, કેમ કે બધાનું લોહી તો સેમ જ હોય છે, કાસ્ટ શું કાસ્ટ કઈ રીતે નડત ને એ નથી ખબર પડતી. તો આ પ્રોબ્લેમ છે અત્યારે, બહુ મોટી પ્રોબ્લેમ આ છે કે મને એના લીધે જે મારે સારી સોસાયટીમાં, કેમ કે હું ગમે એ સોસાયટીમાં ફ્લેટ ના રેન્ટ પર રાખી શકું યાર, એટલી તો વેલ્યુ હોય માણસની કે તમે ગમે એ સોસાયટીમાં ના જાઓ, તમારે સિક્યુરિટીના સારા આપેલા હોય કે પછી મતલબ સારી સોસાયટી હોય, સારી જગ્યા હોય જે આપણે રહેતા હોય એવી જગ્યાએ હું ઓફકોર્સ ફ્લેટ રાખું. તો એવી જગ્યાએ જ્યાં રાખવા માંગુ છું જે સારી સોસાયટીઓ છે, હાઈફાઈ સોસાયટીઓ છે એકચ્યુઅલી, તો એ લોકોના વિચાર જ અલગ પ્રકારના છે, બધા વિચાર છે બહુ ખરાબ વિચાર છે. આ પોઈન્ટ આઉટ કરી બહુ સારી રીતે એ લોકોને હું બહાર કાઢીશ જે લોકો કરે છે, એના નામ સહિત કહીશ. બટ અત્યારે તો ઠીક છે, હવે બે ત્રણ જગ્યા હજી મેં ફાઇન કરી છે, પણ જે મારે 3BHK 2BHK જોઈએ છે પણ નથી મળતા, 1BHK છે અને સ્વતંત્ર મકાનો છે, મારે એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ જોઈએ છે. સો ઘણી કોશિશો બાદ, ઘણા મહિનાઓ બાદ મને લાસ્ટમાં કાસ્ટ નડી. ઠીક છે યાર, એક દિવસ બંગલો બનાવીને દેખાડશું એ લોકોને કે કાસ્ટ કઈ રીતે નડત ભાઈ, તને મોઢામાં પૈસા મારશું ને. અત્યારે બધા પોતપોતાની મજબૂરીનો ફાયદો ઉપાડતા હોય, બધા પોતપોતાની મજબૂરી જોતા હોય, તો જ્યારે મોઢા ઉપર પૈસા મારશું એ લોકોને ત્યારે ખબર પડશે. તો ઠીક છે, મળી જશે આપણને બી એપાર્ટમેન્ટ, બહુ સારો ફ્લેટ મળી જશે. હું કોશિશ કરું છું, તમારા ધ્યાનમાં હોય તો કહેજો પ્લીઝ, કાસ્ટ મારી જોઈ લેજો હોને, તમને કાસ્ટ ના નડે પહેલાં એ ધ્યાન રાખી લેજો. સો યા, જમવાનું મને નહીં પૂછો, જમી અને હવે કાલના વ્લોગની તૈયારી કરી, કેમકે કાલે મારે એક ચેલેન્જ શૂટ કરવો છે અને એ કરવામાં આખો દિવસ થશે, તો કદાચ આચરણનો બ્લોગ બી ના આવી શકે, તો સોરી એના માટે પહેલાં જ. બટ તમને હું સીમ્સ એરોગેન્ટ લાગતી હોય, સારી ના દેખાતી હોય જે વાત કરી, બટ જે માણસ ઉપર વીતતી હોય ને, મારી ઉપર જે વીતે છે ને આ કાસ્ટને લઈને ને આ બધું, મારું અસ્તિત્વ જ મતલબ વયું જાય કાસ્ટના લીધે. જે હું કરું છું, જે હું છું, જે હું સમાજ માટે કરું છું કે જે હું ખુદ માટે કરું છું, ફેમિલી માટે કરું છું ને લોકો માટે કરું છું, એનો કોઈ મતલબ પેલો ફાયદો નથી મારા માટે, એમ છેલ્લે મને કાસ્ટ નડી જાય છે. જે લોકો સાથે થતું હોય ને એને જ ખબર હોય, બધાને ખબર ન હોય. તો ઠીક છે, હવે બધા પોતપોતાની મેન્ટાલિટીમાં જીવતા હોય, અને આટલી ખરાબ મેન્ટાલિટીમાં જીવતા હોય એનું તો ખરાબ જ થવાનું છે, સારું નથી થવાનું. તો યા, ચલો હવે બીજું શું, આપણે કોશિશ રાખશું, જારી રાખશું, અને મને જલ્દીથી જલ્દી મળી જાય એવી હું આશા રાખું છું, અને મળી જશે તમારા ધ્યાનમાં હોય તો મને કહેજો, કાસ્ટ જોઈ લેજો પહેલાં. તો આજના બ્લોગમાં આટલું જ, જલ્દી મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી ખુશ રહો અને ખુશ રાખો. ટાટા.